नमस्कार दर्शक मित्रों, इंडिया न्यूज गुजरात स्वागत छे। अमारी विशेष रजूआत मेडिकली स्पीकिंग आप जोई रहा छो। दर्शक मित्रों, जे रीते कोरोना काल चाली रह्यो छे, लगभग 1.5 वर्षथी कोरोनाए समग्र विश्वने पोतानी चपेटमां लीधुं छे अने कोरोनाने कारणे विश्वनुं अर्थतंत्र तहस नहस थई गयुं छे, हलबली गयुं छे। अने खास करीने जे कोरोना वायरसनो जे इन्फेक्शन छे ए कई रीते फैलाई रह्युं छे अने केवी रीते जाय छे अने क्यांथी केवी रीते जाय छे, नवा नवा स्ट्रेन आवी रह्या छे अने जे प्रकारना स्ट्रेन आवी रह्या छे। पहेली वेव वखते બહુ ઓછા કેસીસ હતા, ભારત દેશમાં પણ જોવા મળ્યા, સમગ્ર વિશ્વમાં પણ જોવા મળ્યા, પરંતુ બીજો વેવ જે આવ્યો કોરોના વાયરસનો અને એમાં જે પ્રકારના કેસીસ જોવા મળ્યા અને એમાં જે ઓક્સિજન લેવલ ઘટતું ગયું અને એને કારણે લોકોને બહુ તકલીફનો સામનો કરવો પડ્યો, આરોગ્ય વિભાગને પણ બહુ તકલીફનો સામનો કર્યો, સમગ્ર દેશનું આરોગ્ય વિભાગ તહેસ નહેસ થઈ ગયું, મેડિકલી ઇમરજન્સી ઊભી થઈ ગઈ, ત્યારે જે પ્રકારે વાયરસ ફેલાઈ રહ્યો છે અને હવે ત્રીજા તબક્કાનો એટલે કે ત્રીજો વેવ આવવાની પણ દહેશત છે અને એ દસ્તક દઈ રહ્યું છે, ત્યારે આ વાયરસ કેવી રીતે ફેલાય છે, એનું ઇન્ફેક્શન કેવી રીતે ફેલાય છે એ માટે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે મેડિકલી સ્પીકિંગમાં ઉપસ્થિત છે ઇન્ફેક્શિયસ ડિસીઝ કન્સલ્ટન્ટ ડૉક્ટર સંકેત માકડ. સંકેતભાઈ, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. સંકેત, સૌથી પહેલો સવાલ તમને એ કરીશ કે કોરોના વાયરસ જે ફેલાયો છે વુહાનથી નીકળ્યો, 2019માં નીકળ્યો, COVID-19 તરીકે આપણે ઓળખીએ છીએ, અને જે પ્રકારે એ ફેલાતો ગયો તો આ ઇન્ફેક્શન ફેલાય છે કેવી રીતે, એક ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ તરીકે, એક ઇન્ફેક્શિયસ ડિઝીઝ કન્સલ્ટન્ટ તરીકે આપ એને કેવી રીતે જુઓ છો? નમસ્તે દર્શક મિત્રો, જે આપણે જે પહેલા બે વેવ્સ જોયા છે, ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ, એને આપણે ક્લાસિફાય કરીએ છીએ. અને જે ફર્સ્ટ વેવ આપણે જે જોયો તો એ વુહાન વાયરસ ઓરિજિનલ જે હતો એ વાયરસ હતો. જે બી આપણે વાયરસીસ હોય, કોરોના વાયરસ કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ, પેરા ઇન્ફ્લુએન્ઝા વાયરસીસ, આ બધા પોતાનું રૂપ હંમેશા બદલતી રહે છે. એને મ્યુટેશન કહેવામાં આવે છે, મ્યુટન્ટ વાયરસીસ કહેવામાં આવે છે. હવે મ્યુટેશન કોઈ પણ વાયરસમાં થાય તો એ વધારે સ્ટ્રોંગ પણ બની શકે છે અને વધારે વીક પણ બની શકે છે. અનફોર્ચ્યુનેટલી અને દુર્ભાગ્યવશ કોરોના વાયરસમાં એ થયું નથી. ફર્સ્ટ વેવ આવ્યો ત્યારે ટિપિકલ વુહાન વાયરસ હતો, જે COVID-19 આપણે જાણીએ છીએ. એ જે વેવ હતો ફર્સ્ટ વેવ, એમાં જે ઉંમર જેની 60 વર્ષથી વધારે હતી, ડાયાબિટીસ હતો, અને જે એવા લોકો કે જે લોકો ઇમ્યુનો સપ્રેસ હતા, જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હતી, એવા પેશન્ટને વધારે થતો હતો. અને ત્યારે યંગ એડલ્ટને આટલું ઇન્ફેક્શન નહોતું થતું. આપણે જે બીજો સેકન્ડ વેવ જોયો અને જેને હાલ ડેલ્ટા વેરિયન્ટ નામ આપવામાં આવ્યું છે, ડેલ્ટા વેરિયન્ટ અતિ ઘાતક વેવ સાબિત થયો. ડેલ્ટા વેરિયન્ટે યંગ એડલ્ટ એટલે કે જે 30-45 વર્ષની ઉંમરના લોકો હતા તેને તેમના શિકાર બનાવ્યા. આ વાયરસ ઝડપથી લંગ્સની અંદર ફેલાઈ જતો, લંગ્સની અંદર ન્યુમોનિયા કરતો, લંગ્સની અંદર રેસ્પિરેટરી ફેલિયર કરતો, એટલે ફેફસાનું ફેલિયર થઈ જવું, ઓક્સિજન લેવલ ઘટાડી દેતો, કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધારી દેતો, વધારે વેન્ટિલેટર અને બાયપેપની જરૂર પડતી, આઈસીયુ એડમિશન ફૂલ કરી દીધા, અને આપણી જે તમામ જે હેલ્થકેર વ્યવસ્થા હતી તેને પેરાલાઇઝ કરી કાઢી. એટલે જે રીતના આપણે જોયું તેમ અને અનુભવ્યું, આપણે સૌએ અનુભવ્યું છે, જે રીતની મોર્ટાલિટી વધારે થઈ, એટલે મૃત્યુઆંક વધારે થયો, જે રીતના આઈસીયુ ફૂલ રહ્યા આપણા, અને જે રીતના આપણા વોર્ડ ફૂલ રહ્યા, જે ટચવુડ હવે ખાલી થઈ રહ્યા છે અને સ્થિતિ ધીરે ધીરે નોર્મલ થઈ રહી છે. એટલે ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ આ બંનેની વચ્ચે આ અદભુત તફાવત હતો. હવે આપણે જે ડેલ્ટા વેરિયન્ટ છે એ ઓન ડિક્લાઇન છે ઇન્ડિયામાં એઝ ઓફ નાઉ, પર્ટિક્યુલર ઇન ગુજરાત આપણે જોઈ રહ્યા છે કે એ ઓછો થઈ રહ્યો છે, અને આપણે આશા રાખીએ કે થર્ડ વેવ ગુજરાતમાં આવે જ નહીં. એટલે આ સિચ્યુએશન છે, જે અલગ અલગ વેવ છે અને અલગ અલગ વાયરસીસ જે આપણે ફેસ કર્યા, કોરોના વાયરસના જ જે સબ ટિપિકલ પ્રકારના વાયરસીસ છે તેની વચ્ચેના તફાવત. ઇન્ફેક્શન છે, વાયરસ એ ઇન્ફેક્શન જ એક પ્રકારનું કહેવાય, અને જે પ્રકારે ફેલાઈ રહ્યો છે, તમે કહ્યું કે જે પહેલો વેવ હતો એમાં 60 વર્ષ કે એથી ઉપરના લોકોને અસર થતી હતી, ડાયાબિટીસ હોય એ લોકોને થતી હતી, અથવા તો
હાર્ટના પેશન્ટ હોય એવા લોકોને અસર થતી હતી, પરંતુ સેકન્ડ વેવમાં એ યંગસ્ટર્સમાં, ખાસ કરીને જે 45ની આસપાસની એજના હતા, એ લોકોને વધારે અસર કરી. અને જે પ્રકારની અસર થઈને એમાં ઓક્સિજન લેવલ ઘટ્યું, તો આ જે પહેલો ને બીજો સ્ટ્રેન હતો એમાં એ બે જે બે વાયરસ છે એના એને એ એની કેમ આટલો બધો તફાવત જોવા મળ્યો? કારણ કે પહેલા વેવમાં બહુ ઓછા લોકોને અસર કરતું હતું, ઓક્સિજન લેવલ એટલું ઘટતું નહોતું, ઘટતું હતું ઓક્સિજન લેવલ, પણ જે બીજા વેવમાં ઘટ્યું અને જે આખું ઘટ્યું, તો આ ઇન્ફેક્શન જે છે, વાયરસનું ઇન્ફેક્શન છે, એ એ આટલું બધું તીવ્ર હશે એ ખબર હતી ખરી WHO એ કે કોઈ રિસર્ચ થયું હોય એની પર, એવું કંઈ ખરું આપણા ધ્યાન પર? અભિજીતભાઈ, આ જે COVID-19 વાયરસ છે તેને કળવો કાતો એને એની એન્ટિસિપેટ કરવો બહુ જ ડિફિકલ્ટ છે. એનું કારણ જો હું તમને કહું કે આજે સેકન્ડ વેવ આવ્યો ત્યારે તમે સિચ્યુએશન જોઈ હોય તો હાઈલી ઇન્ફેક્ટિવ વાયરસ હતો અને હાઈલી પેથોજેનિક. હાઈલી ઇન્ફેક્ટિવ એટલે સમગ્ર ફેમિલીઝ ઇન્ફેક્ટ થયા હતા આનાથી. એક જ ફેમિલી મેમ્બર પ્રાઇમરી કેસ થયો હોય અને સેકન્ડરી કેસીસ એટલે સેકન્ડરી એટેક રેટ એનો બહુ જ હાઈ હતો. એવી જ રીતે કેસ ફેટાલિટી રેટ પણ એનો ઘણો વધારે હાઈ હતો અને એની સાથે ફેફસાને જે ઇન્ફેક્ટ કરવાની ક્ષમતા હતી તે ખૂબ જ હાઈ હતી. એટલે સિચ્યુએશન એકદમ ટ્રીમેન્ડસલી એલાર્મિંગ થઈ ગઈ હતી. પર્ટિક્યુલરલી તમે જો એપ્રિલ મહિનો આખો જોયો હોય અને મે મહિનો અડધો જોયો હોય તો આપણે જે કેસીસ પીક થયા મધ્ય મેમાં ત્યારથી લઈને પછી ડિક્લાઇન થવાનો શરૂ થયો. એટલે સમગ્ર ફેમિલીઝ ઇન્ફેક્ટ થવા માંડી, એની સાથે કેસ ફેટાલિટી રેટ એટલે કે જે મૃત્યુ આંક છે તે બી ઘણો આવવા માંડ્યો હતો. હવે જે મૃત્યુ આંક આટલો આવવા માંડ્યો એનું કારણ મેઇનલી એ હતું કે આ વાયરસ ઝડપથી ફેફસામાં ફેલાઈ જતો. ત્રીજા કે ચોથા દિવસે જ પેશન્ટને ન્યુમોનિયાની અસર દેખાતી. સીટી સ્કેન આપણે કરાવીએ તો ત્રીજા ને ચોથા દિવસે જ ન્યુમોનિયાની અસર દેખાતી. સાતમા આઠમા દિવસે પર્ટિક્યુલરલી યંગ એડલ્ટ્સની ઇમ્યુનિટી ઘણી સારી હોય છે. એટલે જ્યારે બી આપણે COVID-19 વાયરસના સાપેક્ષમાં જોઈતા હોઈએ તો ડિસરેગ્યુલેટેડ ઇમ્યુન રિસ્પોન્સ નામની એક ટર્મિનોલોજી છે મેડિકલ સાયન્સમાં, જેને સાયટોકાઇન રિલીઝ સિન્ડ્રોમ CRS તરીકે પણ ઓળખવામાં આવે છે. CRS માં એવું થાય છે કે બોડીનું જેને જેને ઇમ્યુન સિસ્ટમ વધારે પડતી હોય એ ઓવર રિએક્ટ કરે છે અને ફેફસાને વધારે ડેમેજ પહોંચાડે છે. ફેફસાને ERDS માં લઈ જાય છે, એક્યુટ લંગ ઇન્જરી માં લઈ જાય છે. એટલે જે યંગ એડલ્ટ છે એમને અક્યુટ લંગ ઇન્જરી અને ERDS નો સામનો કરવો પડ્યો. એટલે આ દુર્ભાગ્યવશ હતો કે જેની ઇમ્યુન સિસ્ટમ પણ વધારે પડતી સારી હતી એ વધારે રિસ્પોન્ડ કરતા હતા. બીજી અગત્યની બાબત કે ભારત દેશ એ ડાયાબિટીસ કેપિટલ છે. એટલે યંગ એડલ્ટ એટલે 30-45 વર્ષની લોકોમાં બી ડાયાબિટીસ નું જે પ્રેવલન્સ છે ઘણું હાઈ છે. એટલે ડાયાબિટીસ આ જે સેક્શનમાં વધારે હતો તેના લીધે બી ઘણો ડેમેજ પહોંચ્યો છે. બીજી બાબત ઓબેસિટી, જે આપણા ત્યાં ગાડી ઓબેસિટીનું બી પ્રમાણ વધારે જ રહેલું છે. એટલે કે એવા યંગસ્ટર્સ 30-45 યર્સની એજની વચ્ચેના કે જેમની વજન કાં તો બોડી માસ ઇન્ડેક્સ વધારે હતો એવા પેશન્ટ્સને વેન્ટિલેશનમાં ડિફિકલ્ટી પડતી હતી, એટલે બ્રીધિંગમાં ડિફિકલ્ટી વધારે પડતી હતી. એક તો ન્યુમોનિયા તો થઈ જ ગયો હોય આટલો ફાસ્ટ, એની સાથે જે શ્વાસ લેવાની જે તકલીફ હતી એ ઘણી વધારે હતી અને આવા પેશન્ટ્સમાં કાર્બન ડાયોક્સાઇડનું રિટેન્શન થતું હોય એટલે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનો જે એક્સચેન્જ થવો જોઈએ એ થઈ નતો શકતો. એટલે એના લીધે પેશન્ટ્સ ICUમાં વધારે રહેવું પડતું હતું. બાયપેપની રિક્વાયરમેન્ટ, વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટ હાઈ હતી અને દુર્ભાગ્યવશ ઘણા એવા પેશન્ટ્સ હતા કે જેમાં મોર્ટાલિટી હાઈ રહેલી છે. બરાબર અભિજીતભાઈ. સંકેતભાઈ, જે રીતે વિશ્વ આરોગ્ય સંસ્થાએ વુહાનમાં જે આ વાયરસ આવ્યો 2019માં અને COVID-19 તરીકે આપણે ઓળખીએ છીએ, અને જે પ્રકારે પછી એના રિસર્ચ થવા માંડ્યા, રિસર્ચ થતાં થતાં ખાસો ટાઈમ ગયો અને એ દરમિયાનમાં સમગ્ર વિશ્વને પોતાની ચપેટમાં લઈ લીધું આ ઇન્ફેક્શને, અને આ ઇન્ફેક્શન શરીરના દરેક ભાગમાં અસર કરતું હતું ને ખાસ કરીને ફેફસામાં, અને જે જે ફેફસામાં અસર થતું હતું ને એને કારણે જે તકલીફો ઊભી થતી હતી, અને જે પ્રકારે વેરિયન્ટ બદલાતા જાય છે, વેરિયન્ટ બદલાયું છે. હમણાં જ તાજેતરમાં જ એક બે દિવસ પહેલાં જ એક ACSIR કે એવી સંસ્થાએ એક પ્રી પ્રિન્ટેડ રિપોર્ટ તૈયાર કર્યો છે, એ લોકોએ રિસર્ચ કર્યું છે, એમાં N440K નામનો નવો વાયરસ આવી રહ્યો છે, વેરિયન્ટ આવી રહ્યું છે. એ વેરિયન્ટ જે અત્યારે જે વેરિયન્ટ હતું સેકન્ડ વેવમાં એના કરતાં હાઈલી ઇન્ફેક્ટિવ છે એવું કહેવાય છે. તો આ જે વેરિયન્ટ આવી રહ્યું છે તો એના પરનું રિસર્ચ ચાલુ થઈ ગયું છે ખરું? કારણ કે ભારતના ઘણા રાજ્યોમાં, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર,
આંધ્રપ્રદેશ તેલંગાણા એવા રાજ્યોમાં જે કોવિડ પેશન્ટ હતા એમાં સેમ્પલ લેવામાં આવ્યા અને એમાંથી ઘણા બધા કેસીસ મળી આવ્યા છે. લગભગ જેટલા સેમ્પલ લીધા એમાં 50% જેટલા કેસીસ મળી આવ્યા છે આ ઇન્ફેક્શનના. તો આ જે વાયરસ આવી રહ્યો છે અથવા તો જે વેરિયન્ટ મળ્યો છે એ કેટલો ખતરનાક છે? સેકન્ડ વેવ કરતાં પણ વધારે ખતરનાક સાબિત થશે કે એના પરનું રિસર્ચ થઈ રહ્યું છે ને એના કારણે, અને જે વેક્સિન આવી છે ને વેક્સિનને કારણે ફાયદો થશે? અભિજીતભાઈ, જે રિસર્ચ થઈ રહી છે આ જે પેપર પબ્લિશ હજી સુધી થયું નથી, પણ જેનો પ્રીપ્રિન્ટ આર્ટિકલ હાલ પબ્લિશ થયેલો છે. હવે આ આર્ટિકલ જે પ્રીપ્રિન્ટમાં પબ્લિશ થયેલો છે તેના અનુસાર આ જે વેરિયન્ટ નવો જે એમણે આઈડેન્ટિફાય કર્યો છે જીનોમિક સિક્વન્સિંગ થી, તે હાઈલી ઇન્ફેક્શિયસ છે. એટલે જે ઇન્ફેક્ટિવિટી એક પેશન્ટ એક દર્દીથી બીજા દર્દીમાં, કાં તો એક ફેમિલી મેમ્બરથી બીજા ફેમિલી મેમ્બરને ઇન્ફેક્ટ કરવાની તેની ક્ષમતા ઘણી વધારે છે. પણ હજી સુધીમાં પીયર રિવ્યુડ આર્ટિકલ નથી થયો, એટલે એ લોકોએ આર્ટિકલ પબ્લિશ નથી કર્યો કોઈ પીયર રિવ્યુડ જર્નલમાં. જો ડેટા પબ્લિશ થાય તો આપણે તેને સારી રીતે એનાલિસિસ કરી શકીએ. પણ જે પ્રાઇમરી જે એ લોકોએ પબ્લિશ કર્યું છે ડેટા, તેના પ્રમાણે આ 9 સેમ્પલ્સ ગુજરાતમાં પોઝિટિવ આવેલા હતા. એટલે 9 સેમ્પલ્સ જે પોઝિટિવ એ લોકોએ સ્ટડી કરી છે એમાંથી એ લોકોને જાણવા મળ્યું છે કે હાઈલી ઇન્ફેક્ટિવ છે. પણ સી, એઝ અ આઈડી સ્પેશિયલિસ્ટ હું ડેફિનેટલી એ એક્સપેક્ટ કરીશ કે હું ડેટા જોઉં, એ કમ્પ્લીટ ડેટા જે પેપર એમણે પબ્લિશ કર્યું છે એ આ ઇન્ફેક્ટિવ વાયરસ કેટલો ફેફસા ઉપર અસર કરે છે, આ વાયરસ કેટલો ઝડપથી ફેફસાની અંદર ફેલાય છે, તેના આખા શરીર ઉપર શું અસર થાય છે, ત્રીજી બાબત એ કે એનો સેકન્ડરી એટેક રેટ અને કેસ ફેટાલિટી રેટ કેટલો છે તેની પણ રિસર્ચ માંગી લે છે. એટલે ઓવરઓલ આપણે કોઈ કન્ક્લુઝન ઉપર જમ્પ થવું ના જોઈએ. અને હાલ આપણે કોઈ પણ એવા પ્રીપ્રિન્ટ આર્ટિકલથી ગભરાવાની એઝ ઓફ નાવ જરૂર લાગતી નથી કે જ્યારે પર્ટિક્યુલરલી કેસીસ ડિક્રીઝ થઈ રહ્યા છે. નેવરધલેસ આઈ વુડ લાઈક ટુ ટેલ યુ વન થિંગ કે આપણે થર્ડ વેવ માટે ડેફિનેટલી પ્રિપેરેશન કરવી જોઈએ. સરકાર પણ આપણી પ્રિપેરેશન કરી જ રહી છે, જે રીતે ઓક્સિજન પ્લાન્ટ્સ વધારી રહી છે સરકાર પોતે, જે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને આપણે પ્રાધાન્ય આપી રહ્યા છીએ, એ પ્રમાણે આપણે આ સિચ્યુએશનનો સામનો અને એક્સપેક્ટેશન ઓફ ધ થર્ડ વેવ રાખીને જ આગળ ચાલવું પડશે. બરાબર. ચોક્કસ સંકેતભાઈ, જે રીતે આ વાયરસ છે વુહાનમાંથી સ્પ્રેડ થયો અને જે પ્રકારે આખા વિશ્વમાં આવ્યો, તો આ વાયરસને જેમ સામાન્ય વાયરસ જેવો નથી, કારણ કે બીજા સામાન્ય જે બીજા વાયરસ છે એ તો થોડા દિવસ માટેના મહેમાન હોય છે અને પછી જતા રહેતા હોય છે, પરંતુ આ કોરોના તો ઘર કરી ગયો હોય એવું કહેવાય છે. તો કોરોના વાયરસ છે એ મેન મેડ છે કે પછી એ એકદમ જ ઊભો થયેલો વાયરસ છે નવો? અભિજીતભાઈ, આમાં વેરિયસ થિયરીઝ હાલ સર્ક્યુલેટ થઈ રહી છે. જે લેટેસ્ટ થિયરીઝ હાલ સર્ક્યુલેટ થઈ રહી છે તેના પ્રમાણે તમે જુઓ તો જે અમેરિકન સાયન્ટિસ્ટ છે એ લોકો એલાબોરેટ કર્યું છે કે આ લેબ લીક્ડ વાયરસ છે, એટલે લેબોરેટરીમાંથી લીક થયેલો વાયરસ છે. એનું કારણ છે કે જે પ્રમાણે આ વાયરસ સ્ટ્રોંગ છે અને એને પ્રોટ્રેક્ટેડ એપિડેમિક કરે, પ્રોટ્રેક્ટેડ એપિડેમિક એટલે કે એવી મહામારી કે જે અંત લેવાનું નામ નથી લેતી, અને પ્રોટ્રેક્ટેડ એટલે ઘણો ટાઈમ માટે ચાલી રહી છે. તમે જુઓ તો 1.5 વર્ષથી આપણે આ વાયરસ સાથે જજુમી રહ્યા છીએ, સ્ટ્રગલ કરી રહ્યા છે. એટલે એક સાબિત થાય છે કે આ એક લેબ લીક કાં તો મેન મેડ વાયરસ હોઈ શકે. હજી યુનાઇટેડ સ્ટેટ્સના રિસર્ચર્સે પરવાનગી માંગી છે ચાઇનીઝ ઓથોરિટી સાથે આના પર ફર્ધર રિસર્ચ કરવા માટે, પરંતુ તેના માટે વેરિયસ રીઝન્સ એવું બિલીવ કરવા માટે કે આ લેબ લીક વાયરસ હોઈ શકે. એનું કારણ છે કે પહેલા તો તમે જુઓ તો સમગ્ર વિશ્વ ટ્રીટમેન્ટને લઈને કન્ફ્યુઝનમાં છે. નંબર વન, ડાયગ્નોસિસ એનું એટલું સારી રીતે થઈ શકતું નહોતું. ત્રીજી વસ્તુ, એ ઇન્ફેક્ટિવ વાયરસ હતો પણ બોડીની અંદર જઈને ઇન્ફ્લેમેશન કરતો હતો. એટલે આ બધા કારણો છે. અને બીજું, આટલું ઇન્ફેક્ટિવ વાયરસ જનરેટ કરવું એ બહુ ડિફિકલ્ટ છે. કોઈ બી નેચરલ વાયરસ હોય તો એ 1.5 વર્ષ માટે ચાલી શકે એવું બહુ લેસ લાઇકલી હોય. એટલે આ તમામ એવા પોઈન્ટ છે કે જે આપણને માનવા પર કાં તો આપણને શંકાશીલ કરે છે કે આ મેનમેડ વાયરસ છે કે પછી આ લેબમાંથી લીક થયેલો વાયરસ છે. ચોક્કસ સંકેતભાઈ, જે રીતે સેકન્ડ વેવ આવ્યો, સેકન્ડ વેવમાં જે વેરિયન્ટ આવ્યું હતું અને એ વેરિયન્ટ બાદ એ વેરિયન્ટના જ્યારે ફેલાઈ રહ્યું હતું ત્યારે એ સમયગાળા દરમિયાન મ્યુકોરમાઇકોસિસના એટલે કે બ્લેક ફંગસના કેસીસ પણ આવવા માંડ્યા હતા અને બહુ બધા વધી ગયા હતા. સમગ્ર દેશમાં આપણે અલગ અલગ રાજ્યોમાં જોઈએ તો ઘણા બધા કેસીસ થયા હતા, ગુજરાતમાં પણ થયા હતા. તો આ જે વાયરસ છે એ ઇન્ફેક્ટિવ હતો
બહુ તીવ્ર તીવ્ર હતો ઇન્ફેક્ટિવ. તો આ જે વાયરસ છે એના કારણે આ સિવાય મ્યુકોરમાઇકોસિસ સિવાય બીજા કયા પ્રકારના કેસીસ થઈ શકે? કારણ કે જે પ્રકારના રિપોર્ટ આવી રહ્યા છે, જે પ્રકારનું જાણવા મળી રહ્યું છે, તો બાળકોમાં એક MIS નામનો રોગ પણ આવી રહ્યો છે. તો આ બધું શું છે? કારણ કે આ બધા એકબીજાની સાથે કનેક્ટેડ છે, અને કઈ રીતે કનેક્ટેડ છે આ બધા થાય છે? અભિજીતભાઈ, તમે આ જે COVID-19 વાયરસ છે તેને તમે જુઓ તો એ ઇન્ફ્લેમેટરી વાયરસ છે, એટલે બોડીમાં જઈ અને ઇન્ફ્લેમેશન પ્રોડ્યુસ કરે છે. એ ફેફસામાં પણ પ્રોડ્યુસ કરી શકે છે અને ફેફસાનું ફેલિયર કરી શકે છે. હવે ધારો કે જો એ એસ્કેપ થઈ જતો હોય તો પછી એ શું કરે છે એ આપણે જાણી લઈએ. હવે જ્યારે એને એક્સ્ટ્રા પલ્મોનરી મેનિફેસ્ટેશન ઓફ COVID-19 કહેવામાં આવે છે, એટલે કે જો મગજની નળીઓ બ્લોક કરી કાઢે તો માણસે સ્ટ્રોક થઈ શકે છે, એટલે સેરિબ્રો વાસ્ક્યુલર સ્ટ્રોક અને લકવાની અસર થઈ શકે છે. જો હાર્ટની અંદર કોરોનરી આર્ટરીને એ બ્લોક કરી કાઢે છે તો હાર્ટ એટેક આવી શકે છે. એવું ઘણા લોકોમાં થઈ રહ્યું છે કે જ્યાં આગળ એમની નળીઓ બ્લોક થતી હોય, બરોબર છે? પગની જે નળીઓ છે આપણી, ધમની અને શીરા બંને, એની અંદર ક્લોટ કરી કાઢતું હોય તો એને થ્રોમ્બો એમ્બોલિઝમ કહેવામાં આવે છે, એટલે થ્રોમ્બો એમ્બોલિઝમ બી એનાથી થઈ શકે છે. જેમ તમે જણાવ્યું તેમ કે બાળકોમાં MISC મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ કરી શકે છે, એટલે કે સમગ્ર બોડીની અંદર ઇન્ફ્લેમેશન અને સોજા પ્રોડ્યુસ કરી શકે છે, બરોબર? એટલે આ બધા એવા ઇફેક્ટ્સ છે કે જે આ કોરોના વાયરસ સાથે સંકળાયેલા છે. એની સાથે નર્વસ સિસ્ટમ પર અસર થાય તો ન્યુરો એન્કેફેલાઇટિસ, ન્યુરો મેનિન્જાઇટિસ થઈ શકે છે COVID-19 ના લીધે. એની સાથે એક્યુટ ટ્રાન્સવર્સ માયલાઇટિસ, પછી ગિયાબાર સિન્ડ્રોમ, ગુલિયન બેરી સિન્ડ્રોમ કહેવામાં આવે છે, એટલે એમાં સમગ્ર ચારે ચાર લિમ્સ પેરાલિસિસ થઈ જતી હોય છે, ફ્લેસિડ પેરાલિસિસ થઈ જતી હોય છે. એટલે આ COVID-19 ની એવી અસરો છે કે જેને આપણે એક્સ્ટ્રા પલ્મોનરી મેનિફેસ્ટેશન ઓફ COVID-19 તરીકે ઓળખીએ છીએ, બરાબર? ચોક્કસ સંકેતભાઈ, જે રીતે કોરોના વાયરસ સ્પ્રેડ થયો છે, બીજો પહેલો વેવ આવી ગયો, બીજો વેવ આવી ગયો, ત્રીજો વેવ પણ આવવાની શક્યતાઓ કહેવાઈ રહી છે. સરકારો તૈયાર છે, આરોગ્ય વિભાગ તૈયાર છે, હોસ્પિટલ સેક્ટર પણ તૈયાર છે, બધા જ તૈયાર છે. પરંતુ જે પ્રકારની તકેદારી રાખવી જોઈએ, લોકો હજી પણ બેજવાબદાર છે. સરકાર બીજા વેવ વખતે જે કેસીસ વધી રહ્યા હતા, તમામે તમામ રાજ્યોમાં લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ હતી. લગભગ સોમવારથી, 7 જૂનથી લગભગ ઘણા બધા રાજ્યોએ અનલોકની પ્રક્રિયા તરફ આગળ વધ્યા છે. ઘણા રાજ્યોએ 50%ના ક્ષમતા સાથે કાર્યાલયો શરૂ કરવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતે 100% ક્ષમતા સાથે સરકારી અને ખાનગી કાર્યાલયો શરૂ કરવા માટેની પરવાનગી આપી દીધી છે. તો આ બધી અત્યારે જે વેવ ચાલી રહ્યા છે, ત્યારે સરકારે પણ ક્યાંક વિચાર્યું છે ખરું કે હજી ત્રીજા વેવની શક્યતા? સરકારે પોતે ચિંતા વ્યક્ત કરી દીધી છે, પરંતુ આવશે હવે 100% કે 50%ની ક્ષમતા સાથે ક્યાંય પણ અવર જવર કરે તો કાર્ય ઓફિસમાં જઈએ, અને જો સ્પ્રેડ થાય, કોઈને હોય ઇન્ફેક્શન અને આ સ્પ્રેડ થાય, તો એ વધારે ઘાતક સાબિત થશે એવું નથી લાગતું આપને? એ અતિશયોક્તિ હશે, કદાચ પૂર્વાનુમાન હશે, મારું એવું માનવું છે. આઈ હોપ સિન્સિયરલી કે થર્ડ વેવ ન આવે, ઓલધો આપણી ગવર્મેન્ટ, આપણા કોર્પોરેશન અને તમામ લોકો એની પ્રિપેરેશન્સમાં છે, બટ નાગરિક તરીકે, સિટીઝન્સ તરીકે છેલ્લા 5-7 દિવસથી તો હું એ જોઈ જ રહ્યો છું કે ટોટલી આપણે બેદરકાર થઈ ગયા છીએ. એ જ પ્રણાલી મુજબ આપણે જે ખાણીપીણીની લારીઓ છે ત્યાં ઘડી આપણે એકત્રિત થવાનું ચાલુ કરી દીધું છે. જે લારી ગલ્લા છે ત્યાં ઘડી આપણે જોઈએ છે કે માસ્ક નથી પહેરવામાં આવતા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થતું. પણ તેમ છતાં તમે જુઓ તો મનુષ્ય એક સોશિયલ એનિમલ છે, સામાજિક પ્રાણી છે. તમે વ્યક્તિઓને ક્યાં સુધી એકબીજાથી દૂર રાખશો, ક્યાં સુધી લોકડાઉન્સ રાખશો? લોકડાઉન્સ રાખવાની પોતાની અસરો છે, આડઅસરો છે કે જ્યાં આગળ ઇકોનોમિક સ્લો ડાઉન આવે છે, એની સાથે જે છે એ અનએમ્પ્લોયમેન્ટ વધે છે અને તમામ રીતે લોકો ઇકોનોમિકલી ડિસ્ટ્રોય થઈ જાય છે. એટલે આ સવાલનો જવાબ આપવો અતિ મુશ્કેલ છે, પણ આપણે આશા રાખીએ કે થર્ડ વેવ ન આવે, અને આવે તો પણ આંશિક રીતે એવી રીતનું આવે કે જે લો વિરોલન્સ હોય અને લો ઇન્ફેક્ટિવ હોય, બરાબર? સંગતભાઈ, જે રીતે આ ઇન્ફેક્શનની વાત ચાલે છે, તમે ઇન્ફેક્શિયસ ડિસીઝ કન્સલ્ટન્ટ છો, તો આ જે 2020માં આપણે ભારત દેશમાં આવ્યો, ગુજરાતમાં પણ આવ્યા કોરોનાના કેસીસ, અને જે ઇન્ફેક્શન ફેલાતું હતું, તમારી પાસે એવા કોઈ કેસ આવ્યા છે કે જેમાં કંઈ એવી નવી વસ્તુ આ જાણવા મળી હોય, અથવા તો જે રિસર્ચ થઈ રહ્યા હોય એમાં ક્યાંક નવી વસ્તુ જાણવા મળી હોય,
કે પહેલા બીજા અને હવે ત્રીજા વેવ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આવી રહ્યું છે ને એવું કહેવાઈ રહ્યું છે, ત્યારે કયા કયા પ્રકારના એવા પેશન્ટ તમને જોવા મળ્યા હોય, તમારી પાસે આવ્યા હોય અથવા તમને કમ્પ્લેન મળી હોય આવી કે આવું થાય છે આવું થાય છે, કંઈક જે અત્યારે જે આપણે અત્યાર સુધી જોયું એના સિવાય કે અલગ કંઈક ઇન્ફેક્શન જોવા મળ્યું છે ખરું કસામાં? હા, આ વખતે જ્યારે આપણે સેકન્ડ વેવનો અનુભવ થયો ત્યારે ખાસ કરીને યંગ એડલ્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ હતું જે પહેલાં એટલું એક્સપેક્ટેડ નહોતું, અને આ વખતે સાઇટોકાઇન રિલીઝ સિન્ડ્રોમ એટલે કોવિડ એસોસિએટેડ સાઇટોકાઇન રિલીઝ સિન્ડ્રોમ કે જ્યાં આગળ ઇન્ફ્લેમેટરી માર્કર્સ અચાનક જ વધી જતા હોય, અને પર્ટિક્યુલરલી 10-13 દિવસની વચ્ચે યંગ એડલ્ટ્સ કે જે 30-45 વર્ષની ઉંમરના છે કે જેમને કદાચ કોઈ પણ જાણે કોમોર્બિડિટી બી નહીં હોય, જેમને ડાયાબિટીસ બી ના હોય, એવા ઇન્ડિવિજ્યુઅલ્સને પણ કોરોના પોતાના ઝપેટમાં લઈ લેતો હતો, અને સાઇટોકાઇન રિલીઝ, એમનું ઇન્ટરલ્યુકિન 6 વધી જવું, એમનું ફેરિટીન લેવલ વધી જવું અચાનક જ, એની સાથે સીઆરપી વધી જવું, એટલે આ એક સિચ્યુએશનનું નિર્માણ અતિ ગંભીર રીતે થતું હતું એ અમે માર્ક કર્યું. બીજું એ કે કોવિડ-19 વાયરસના લીધે બોન મેરો ઉપર પણ અસર થતી હતી કે જ્યાં હિમોગ્લોબિન WBC અને પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જતા હતા, અને કોવિડ-19 ઇન્ડ્યુસ હિમોફેગોસાઇટોસિસ નામની બીમારી પણ થતી હતી ઘણા પેશન્ટ્સને, એ અમે ઓબ્ઝર્વ કર્યું. એની સાથે આજે કોવિડ-19ના લીધે જે મ્યુકર માઇકોસિસના કેસીસ હતા એ અઢળક પ્રમાણમાં આ વખતે જોવા મળ્યા, જે ફર્સ્ટ વેવમાં જોવા નતા મળ્યા, એટલે એ આપણને એ વસ્તુ કહે છે કે કોવિડ-19 શું મ્યુકર માઇકોસિસ સાથે ડાયરેક્ટલી સંકળાયેલો છે. કારણ કે એવા પેશન્ટ્સ બી કે જે ડાયાબિટીક નતા, જેમને ઘણી વાર સ્ટીરોઇડ્સ પણ નથી આપવામાં આવી, એમને પણ મ્યુકર થતો હતો, એટલે કે શું કોવિડ-19 નળીઓ બ્લોક કરી કાઢે છે અને એના ઉપર મ્યુકર એટેક કરે છે, એક થિયરી પણ ઘણી સામે આવી હતી. બીજી બાબત એ છે કે ના, જે કોવિડ-19 નો મ્યુકર માઇકોસિસ છે એની સાથે ઝિંકને સાંકળવામાં આવેલું છે, એવી ઘણી થિયરીઝ ફ્લોટ અપ થઈ રહી છે કે આજે ઝિંક વધારે પડતો ઉપયોગમાં થાય છે તેના લીધે કોવિડ એસોસિએટેડ મ્યુકર માઇકોસિસ થઈ રહ્યો હતો. એટલે આ બધી નવી નવી ઘણી બાબતો હતી કે જે આમાં આપણને જાણવા મળી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આટલો બધો કેસ ફેટાલિટી રેટ એટલે કે મૃત્યુઆંક જે હતો જે આ સિચ્યુએશનનો આપણે સામનો કર્યો સેકન્ડ વેવમાં કે જે ફર્સ્ટ વેવમાં આટલો નહોતો જોવા મળતો, તે પણ એક નવી બાબત હતી. બરાબર સંગતભાઈ, જે રીતે કોરોના કાળ ચાલે છે, કોરોના કાળમાં જે પ્રકારના વેક્સિન પણ શોધવામાં આવી, કોરોના દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શન પણ આવ્યા, રેમડેસિવિર ઇન્જેક્શન હતા પહેલેથી, પરંતુ કોરોના કાળમાં કોરોના વાયરસથી ઇન્ફેક્ટેડ જે હોય એ લોકોને એ ઇન્જેક્શન આપવાનું ઠરાવવામાં આવ્યું ને એ આપવાનું શરૂ થયું, પરંતુ પછી WHO એવું કહ્યું કે આ ઇન્જેક્શન કે રામબાણ ઇલાજ નથી, તેમ છતાં પણ સમગ્ર દેશમાં આપણા દેશમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો પડાપડી કરતા હતા, લેવા માટે જતા હતા પરંતુ મળતા નહોતા, પરંતુ આ રેમડેસિવિર ઇન્જેક્શન છે, પછી મ્યુકર માઇકોસિસ માટે એમ્ફાટેરિસિન બી છે, આ બધું કેટલું કારગત નીવડ્યું છે, આ આ કોરોના વાયરસના ઇન્ફેક્શનને અટકાવવામાં કારગત નીવડ્યું છે ખરું અત્યાર સુધીમાં જે યુઝ કરવામાં આવ્યું છે એમાં? જો આપણે અભિજીતભાઈ જોઈએ તો રેમડેસિવિર ઇન્જેક્શન ત્યારે જ કામમાં આવે છે કે જ્યારે અર્લી યુઝ કરી લેવામાં આવતો હોય, કાં તો જ્યારે ઓક્સિજન સેચ્યુરેશન 94%થી ઓછું હોય, કાં તો પછી પેશન્ટ એક્સ્ટ્રીમલી ફટીક થઈ ગયું હોય, રેસ્પિરેટરી રેટ વધી ગયો હોય, ત્યારે જો રેમડેસિવિર આપવામાં આવે તો ત્યારે એ કાર્યરત યોગ્ય રીતે રહે છે. હવે ઇશ્યુ એ છે કે કઈ ટ્રીટમેન્ટ ક્યાં આગળ ઉપયોગી રહે છે, એટલે આઈની ડેક્ઝામેથાસોન છે એનો ક્લિનિકલ ટ્રાયલ છે જે WHO એપ્રુવ છે ટોટલી, બરોબર, એટલે આઈવી સ્ટીરોઇડ્સ યોગ્ય પેશન્ટમાં યોગ્ય સમયે જો યુઝ કરવામાં આવે તો એનાથી મોર્ટાલિટી ઓછી રહી શકે છે એવું WHO નું કહેવું છે. પરંતુ દુર્ભાગ્યવશ મારે કહેવું પડશે કે WHO ની જે ભૂમિકા કોવિડ-19માં રહેલી છે એ એટલી કન્સિસ્ટન્ટ નથી રહી કે એટલી એવિડન્સ બેઝ નથી રહી કે જેટલી આપણે અપેક્ષા રાખીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જોડે. આઈ એમ સોરી ટુ સે દેટ. એટલે એક ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયલિસ્ટ કાં તો ઇન્ટેન્સિવિસ્ટ કાં તો પલ્મોનોલોજિસ્ટ તમે પૂછો તો તેઓ એમ જ કહેશે જો યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે રેમડેસિવિર અને સ્ટીરોઇડનું કોમ્બિનેશન યુઝ કરવામાં આવે તો ડેફિનેટલી આપણે મોર્ટાલિટીને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. એવા ઘણા ઇન્સ્ટન્સીસ છે કે જ્યાં આગળ અર્લી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને પેશન્ટનો ન્યુમોનિયા આગળ વધતો નથી, ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આગળ વધતી નથી, તે પ્રકારે એમ્ફોટેરિસિન બી એટલે મ્યુકર માઇકોસિસ કોઈ નવો રોગ નથી. મ્યુકર માઇકોસિસ અમે વર્ષોથી ટ્રીટ કરતા જ આવ્યા છીએ અને એની ટ્રીટમેન્ટ એમ્ફોટેરિસિન બીજી થઈ શકતી હોય છે.
હવે 95 જેટલા કેસીસ વધી ગયા કે એમ્ફોટેરિસિન બી નો જે રો મટીરીયલ જે મેન્યુફેક્ચરિંગ માટે જોઈતું હતું એ જ અવેલેબલ નહોતું. હવે જ્યારે રો મટીરીયલ જ ના હોય તો આપણે કઈ રીતે એમ્ફોટેરિસિન બી નું પ્રોડક્શન કરી શકીએ? ઇન્ડિયા ઇઝ અ ફાર્મસી ઓફ ધ વર્લ્ડ, અને તેમ છતાં કેસીસ એટલા વધી ગયેલા કે એમ્ફોટેરિસિન બી અવેલેબિલિટી કરાવી બહુ ડિફિકલ્ટ થઈ ગઈ. ઇવન કંપનીઝ માટે તો ગવર્મેન્ટ તો શું કરી શકે, બરોબર છે? એટલે ગવર્મેન્ટે જેટલું થતું હતું એટલા ઓર્ડર્સ આપ્યા કંપનીઝને, પણ એમ્ફોટેરિસિન બી નું પ્રોડક્શન રિક્વાયર્સ મિનિમમ 7 to 15 days, રાઈટ? એનું કારણ છે કે એની જે ક્વોલિટી કંટ્રોલ કરવાનો હોય તેના માટેની 7 થી 15 દિવસની જરૂર પડતી હોય છે. બીજું રો મટીરિયલની અછત, એટલે આ બધું કોમ્પ્લિકેટ થયું. અચાનક કેસીસ વધી ગયા, રો મટીરિયલની અછત થઈ ગઈ, અને એનો જે ટર્ન અરાઉન્ડ ટાઈમ હતો તે પણ બહુ 7 to 14 days નો હતો. એટલે દેટ કન્ટ્રીબ્યુટેડ ટુવર્ડ્સ ધી ડેફિશિયન્સી ઓફ એમ્ફોટેરિસિન બી ઇન ટર્મ્સ ઓફ સપ્લાય. એટલે આ છે ડ્રગ્સ નું એનાલિસિસ, ડિમાન્ડ વર્સિસ સપ્લાય નો જે વોટ યુ કોલ ઇશ્યુ ઉભો થયો એ સંક્ષિપ્ત. બરાબર સંકેતભાઈ, છેલ્લો સવાલ, કોરોના વાયરસ નો હજી ડર, કોરોના વાયરસ હજી ગયો નથી, હજી પણ એનો નવો સ્ટ્રેન આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, તો આ સંજોગોમાં એક ઇન્ફેક્શિયસ ડિસીઝ કન્સલ્ટન્ટ અને એક ડૉક્ટર તરીકે આપ શું સલાહ આપવા માગો છો દર્શકોને કે જેથી તે લોકો આ ઇન્ફેક્શનથી બચે? અભિજીત, દર્શકોને ખાસ સલાહ એ છે કે આપણે હજી વિજિલન્ટ રહેવાની જરૂર છે. જે રીતના આપણે ડેફિનેટલી સૌ કોઈ થાકી ગયું છે કોરોના વાયરસથી, માસ્ક પહેરવાનું ક્યારે આપણે ભૂલવું ન જોઈએ, એની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, આપણે કોઈ પણ આપણે શોપિંગ કરવા કે ક્યાંય પણ ગયા હોઈએ તો એ ઓબ્ઝર્વ કરવાની ખાસ જરૂર છે. કે જે આઈ થિંક લાસ્ટ 7 ડેઝથી હું એક કેરલેસ એપ્રોચ કાં તો એક કેરલેસ એપ્રોચ હાલ ફરીથી જોઈ રહ્યો છું. આપણે સૌએ સેકન્ડ વેવને જોયો, એની ડેવાસ્ટેટિંગ ઇફેક્ટ્સ જોઈ છે. તેનાથી જે મૃત્યુઆંક અને જે જે પ્રમાણેનો સોશિયો ઇકોનોમિક લોસીસ આ છે તે જોયા છે આપણે. એટલે એ જો આપણે સેકન્ડ વેવને ધ્યાનમાં રાખીશું અને આપણે કેરફુલ રહીશું એટલા, અને આપણે કેરલેસ નહીં થઈએ આપણા એપ્રોચમાં, તો ડેફિનેટલી થર્ડ વેવને પણ આપણે પહોંચી શકીશું. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ સરકાર એક લેવલથી વધારે એની હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારી નથી શકતી. એટલે એઝ સિટીઝન્સ આપણે જ આ સિચ્યુએશનને આપણા હાથમાં લેવી પડશે. આપણે જ આ વસ્તુને SMS V એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કિંગ અને વેક્સિનેશન દ્વારા આપણે આને આપણે ડેફિનેટ લેવલ પર કંટ્રોલમાં લાવવામાં ભૂમિકા ભજવવી પડશે, જેથી કરીને આપણે થર્ડ વેવને ટોટલ બિન અસરકારક કરી કાઢીએ. ખૂબ ખૂબ આભાર સંકેતભાઈ, આપ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે જોડાયા અને મેડિકલી સ્પીકિંગમાં ચર્ચા કરી એ બદલ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, જે રીતે સંકેતભાઈએ પણ કહ્યું, ડૉક્ટર સંકેત માકડે કહ્યું કે જે રીતે કોરોના વાયરસનું ઇન્ફેક્શન છે એ જે સ્પ્રેડ થઈ રહ્યું છે, પહેલો વેવ થોડો ઘણો સામાન્ય હતો, બીજા વેવમાં બહુ ગંભીર આવ્યું, ત્રીજો વેવ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે, ન આવે એવું બધા ઈચ્છી રહ્યા છે, પરંતુ જે આવી રહ્યો છે ત્રીજો વેવ અને એ બહુ ખતરનાક આવી રહ્યો છે એવું કહેવાઈ રહ્યું છે, ત્યારે આપણે સૌએ પણ કાળજી રાખવાની છે. અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને આઈટીવી નેટવર્ક આપ સૌને અપીલ કરે છે કે SMSV જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, માસ્ક પહેરવું ફરજિયાત છે અથવા તો સેનિટાઇઝેશન અને વેક્સિન, આ ચારે ચાર વસ્તુનો આપણે કડકપણે અમલ કરીએ. વેક્સિન ન લીધી હોય તો લઈ લો. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને આઈટીવી નેટવર્ક તરફથી આપ સૌને અપીલ કરવા માગું છું કે વેક્સિન જ એક રામબાણ ઇલાજ છે કોરોના જેવા વાયરસની સામે લડવા માટે. કોરોના વાયરસના રાવ હશે તો આપણે વેક્સિન લીધી હશે તો આપણે બચી શકીશું. તો આપ સૌને અપીલ કરીએ છીએ કે આપ સૌ વેક્સિન ના લીધું હોય તો રજિસ્ટ્રેશન કરાવીને આપ વેક્સિન લઈ શકો છો. દર્શક મિત્રો, આ મેડિકલી સ્પીકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન.